દરામાં શરીર ગાળ્યું હતું ગળા સુધી થાય, તો માતાજી એને ખાંડી અને જે કંઈ એ રાક્ષસનું જે લોહી ને હતું એ બધું પી જાય છે, પછી અશુદ્ધ થઈ જાય છે એટલે ધરાની અંદર શરીર ગાળી નાખે. કોઈ પણ મિત્રો ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળે આવો અને એમાંય જો મેઘરાજાની મહેર થઈ જાય તો એ સ્થળની જે સુંદરતા છે તે ડબલ થઈ જતી હોય. તો આ વરસાદી માહોલ તમે જોઈ શકો છો અને આ વરસાદી માહોલમાં જો તમે આ પ્રકૃતિને એન્જોય ન કરી શકો તો તમે આ સ્થળ ઉપર આવ્યા ન આવ્યા સમાન છે. તો કેમ છો મારા વાલા મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું ધારીથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે. આજના આ વિડીયોમાં મિત્રો હું તમને માતાજીનો ઇતિહાસ જણાવીશ અને સાથે સાથે માતાજીને કેમ ગળધરા ખોડિયાર તરીકે ઓળખવામાં આવે છે એ પણ જણાવીશ. અને ખૂબ મહત્ત્વની વાત એ કે સાતે બહેનોએ થઈને એક રાક્ષસનો વધ કર્યો, ખાંડણીએ ખાંડ્યો અને ત્યારબાદ માતાજીએ આ રાક્ષસનું રક્ત શા માટે પાન કર્યું એ તમામ વિગત તમને આ વિડીયોમાં જણાવીશ. સાથે સાથે આ સ્થળ ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્ત્વનું છે જ, પરંતુ જ્યારે તમે આ સ્થળના દર્શનાર્થે આવો છો તો અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં 16 કળાએ ખીલી ઉઠે છે અને આ સમયમાં જો તમે માતાજીના દર્શને આવો છો તો કહી ઉઠશો કે વાહ. તો અહીંયા આવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહો. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. સામે જે મિત્રો આપ નિહાળી રહ્યા છો એ ખોડિયાર ડેમ છે અને ખોડિયાર ડેમ ઉપરથી જે રસ્તો જાય છે એ રસ્તા ઉપરથી આપણે અહીં થઈને આ પાર્કિંગમાં આવી ગયા છીએ. આ પાર્કિંગમાં તમારું વાહન પાર્ક કરીને સીધા જ આપણે આ દરવાજેથી માતાજીના દર્શન માટે આગળ જવાના છીએ. માતાજીના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, ત્યાંથી તમે જેવા જ દાખલ થશો તો એક ખૂબ સુંદર મજાની માર્કેટ જોવા મળશે જ્યાં તમે શ્રીફળ, સુંદડી, પ્રસાદ, વિવિધ પ્રકારની જે કંઈ વસ્તુઓ છે તમે લઈ શકશો. આ છે વિશાળ માર્કેટ. હવે આ માર્કેટથી 2 કદમ જ તમે આગળ આવો છો તો અહીંયા માતાજીનું મંદિર છે. તો આ મંદિરને આપણે દર્શન કરી લઈએ. માતાજીના દર્શન કર્યા બાદ મંદિરમાં જ ભીંતચિત્રોમાં માતાજીના તમામ પરચાનું વર્ણન છે તે પણ જોવાનું ના ભૂલશો. અહીં સામે જે આપ જોઈ રહ્યા છો તે આવડમાં જ્યારે રીંસાય છે એ પરચાની વાત છે. ત્યારબાદ આગળ અહીંના મહંતશ્રી છે તેમના પૂર્વજ જે માતાજી છે સમજુમાં તેમની સાથે માતાજી સોપાટ રમે છે એમના પરચાની વાત છે. ત્યારબાદ ભાવનગરના રાજા જે માતાજીને સાથે લઈ જઈ રહ્યા હતા અને રાજપરા સમાઈ ગયા તેમની પણ એક પરછાની વાત છે. અને અહીંયા જે માંબળિયા સારણ છે તેમનું વાંજ્ય મેણું ભાંગ્યું એ તમામ પરછાની વાત અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા જે માતાજી છે તે મેરખ્યાને જે સર્પદંશ થયો એ પરછાની વાત છે. ત્યારબાદ જે બગીચામાં પાડારૂપી દૈત્યનો સંહાર કર્યો અને આ દૈત્યનો સાતે બહેનોએ મળીને જે તેમનો વધ કર્યો એને માથું ખાંડણીયામાં ખાંડ્યું અને એ ધરાનું નામ કેમ પડ્યું, માતાજીનું નામ અત્યારે કેમ ગળધરા છે, તમામ પરછાની વાત હું તમને આગળ જણાવું છું. તો આ તમામ ચિત્રો પરછાના માતાજીના છે. અહીં આગળ તમે જોશો તો ગળધરા નામ કેમ પડ્યું એ પણ તમે નિહાળી શકશો અને સાતે બહેનો સાથે. તો આ છે માતાજીના તમામ પરછા. અહીં મંદિરે આવો તો અચૂકથી શાંતિથી તમે પરછા વાંચીને માતાજી વિશે જાણી શકો છો. માતાજીને મંદિરે મિત્રો તમે આવો ને તો તમને એક અલગ પ્રકારની લાપસી જોવા મળશે. જે આ તમે જોઈ રહ્યા છો તે ફાડા લાપસી છે અને આ સાદી લાપસી છે. હવે ફરક બહુ જાજો નથી, લાપસી તો લાપસી છે પરંતુ આ ઘઉંના ફાડામાંથી બનાવવામાં આવે અને આ ઘઉંના લોટની. અહીંયા હમણાં જ તે ખૂબ સુંદર મજાની ચકલીઓ આ પ્રસાદ લઈ રહી હતી. તો આ જે ફાડા લાપસી છે એ જનરલી નડિયાદ ને મહેમદાવાદ સાઈડના લોકો આવે છે ને એ લાવતા હોય અને અહીંયા કરવાય પણ આવે છે લાપસી. અને અહીંના જે સ્થાનિક લોકો છે આ સાદી લાપસી માતાજીને થાળ રૂપે અને માનતા જે હોય એ માનતાના સ્વરૂપે અહીંયા ધરાવતા હોય છે. આ રામભાઈ છે ને એ લાપસી અહીંયા માતાજીના મંદિરે બનાવે છે. બંને લાપસી બનાવો, ફાડા લાપસી અને સાદી બંને
બધી જ વસ્તુ બનાવે, ભોજન શાન રસોડું પણ તમે જ કરો છો. સરસ. જે પણ ભાવિ ભક્તોના ઘરે શેર માટેની ખોટ હોય અને માતાજીની માનતા રાખે અને તે પરિપૂર્ણ થાય તો તેના આભાર સ્વરૂપે અહીં આ ફોટોગ્રાફ્સ લગાવવામાં આવે છે. માતાજીના મંદિરે અહીં અન્નક્ષેત્ર પણ શરૂ છે. જમવા માટેનો સમય બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો છે. તમે અહીં આવો તો માતાજીની પ્રસાદી લઈ શકો છો. આ રસ્તે થઈને આપણે અંદર આવ્યા, સામે માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કર્યા, અને ત્યાં દર્શન બાદ જ્યાં માતાજીએ પોતાનું શરીર ગાળ્યું એ ધરો, જેને ગળધરાના નામથી ઓળખવામાં આવે છે, એ સામે છે. આપણે ત્યાં જઈએ અને આ ધરાના પણ દર્શન કરીએ. આ ગળધરો જ્યાં માતાજીએ પોતાનું શરીર ગાળ્યું, આ જે ધરાનું પાણી છે તે ઉપર ખોડિયાર ડેમમાંથી આવે છે, અને આ ડેમ શેત્રુજી નદી ઉપર બનાવવામાં આવ્યો છે. શેત્રુજી નદી ઉપર 2 મોટા ડેમ છે, એક ખોડિયાર ડેમ છે અને બીજો પાલિતાણાનો શેત્રુંજય ડેમ. ધરાની બાજુમાં પ્રાગટ્ય સ્થાન છે, બરાબર એક્ઝેક્ટ આ પ્રાગટ્ય સ્થાન છે બરાબર, અને આ પ્રાગટ્ય સ્થાનની સામે જ ધરો છે. ધરામાં અત્યારે પુષ્કળ પાણી આવેલું છે, અને સામે જે દાબલાના નિશાન છે ત્યાં માતાજીએ રા નવગણને પરચો આપ્યો, એ પરચાની વાત પણ હું તમને સંપૂર્ણ જણાવીશ. માતાજીએ અહીં ધરામાં શરીર ગાળ્યું હતું ગળા સુધી, એટલે ગળધરા નામ પડ્યું. અહીં જે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો એમનો માતાજીએ 7 બહેનોએ વધ કરી અને ધરાના ઉપરના ભાગે જે ખાંડણીઓ છે એમાં ખાંડી નાખ્યો હતો. એટલે પછી એને એવું વરદાન હતું કે એનું જ્યાં રક્તનું ટીપું પડે એમાંથી બીજા રાક્ષસ ઉત્પન્ન થાય. તો માતાજી એને ખાંડી અને જે કંઈ એ રાક્ષસનું જે લોહી નહીં હતું એ બધું પી જાય છે. પછી અશુદ્ધ થઈ જાય છે એટલે ધરાની અંદર શરીર ગાળી નાખે. પીધું હા, એટલે જે શરીર હતું ને એનું પછી જે આ શરીર હતું એ પૂરું થઈ જાય, આખું પથ્થર બની જાય. માતાજી ધરાની અંદર શરીર ગાળી નાખે છે ગળા સુધીનો ભાગ, કારણ કે જે વસ્તુ પીધી છે એ બધી ગળાની નીચે જ આપણે હોઈ જાઓ. એટલે પોતાનો જે મનુષ્ય દેહ હતો એનો માતાજીએ અહીંયા ધરાની અંદર ઓગાળી નાખે છે આખું શરીર, અને જે મસ્તક વધે એના ઉપરથી નામ છે ગળધરા ખોડિયાર. ખાલી માતાનું મસ્તક જ અહીં વધ્યું છે માણસ. હા, મસ્તકની જ પૂજા થાય માતાજીના. સ્વયંભૂ મૂર્તિ છે, જે માતાએ જે શરીર ગાળી નાખ્યું જે મસ્તક વધ્યું ને એના ઉપર જ આ શણગાર છે આખો. પછી જે નીચે આપણે જો જૂનું સ્થાનક જે પ્રાગટ્ય સ્થાનક લખેલું છે ને ત્યાં માતાજી સ્વયં એની મેળે જે શરીર ગાળ્યા પછી જે મસ્તક વધ્યું હતું એની રીતે માતાજી ત્યાં રાણીની નીચે બિરાજમાન થયા હતા. હા, એટલે જૂનું સ્થાનક પહેલાં આપણે ત્યાં હતું, પછી અહીંયા આપણે પ્રતિષ્ઠા કરીને અહીંયા લાવ્યા ઉપર. બાકી વર્ષો પહેલાં નીચે હતું, 1400માં અને માતાજીના પ્રાગટ્યના 1600 વર્ષ ત્યાં. હા હા, નવગણ થઈ ગયો અને આજે માની લ્યો ને કે 600-700 વર્ષ તો નવગણના ત્યાં. તો નવગણ અહીંયા દર્શન કરવા આવતો ને એમ કહેવાય છે કે નવગણનો જન્મ અહીંયા છે. જે નવગણ છે એ 9 વર્ષ સુધી એનો જન્મ નહોતો થતો એટલે એનું નામ નવગણ છે. તો માતાજીની કૃપાથી એમના જે માતાજી હતા એ અહીંયા આવ્યા હતા રથ લઈને સુમલદે પરમાર, અને એને માતાજીની સહાય થઈ અને નવગણનો જન્મ અહીંયા થયો. હા, એ ધરાના ઉપરના ભાગે એમાં માતાજીનો રથની પાછળ પાછળ નવગણ ઘોડો લઈને આવતો હોય, અને માતાજીનો રથ છે એ સીધો ધાર ઉપરથી ધરાની અંદર વહી જાય છે, અને નવગણ છે એનો ઘોડો છે એ ત્યાં નીચે પટડાય છે. એટલે એના જે ઘોડાના ડાબલા હોય એ છે સામે કાંઠેને, રથના ચીલા હતા માતાજીના. અત્યારે દેખાતું નથી, આવું બધા પથ્થર કપાતા ગયા.
હા બે આ બે પગ ઉપર છે નીચે અને બે પગ ભેખડામાં છે ઉપર એ રીતે અને માતાજીના રાંગણીમાંનું સ્થાનક છે પાછળની સાઈડમાં જે આપણે નવગણની બેનને છોડાવવા જઈ જાય ને નવગણ સિંધમાં ત્યારે માતાજી વરૂડી સ્વરૂપે ચકલી થઈને ભાલે બેઠી હોય અને સિંધમાં સુમરાનો સંહાર કરાવે ત્યાંથી પઠાપીર સિકોતેર અને ભૂતડા આ ત્રણેયને માતાજી એને વચન આપે છે કે ભાઈ જે તમારા નિવેદ જે થાય છે એ તમને અમે આપશું અને તમને અમે અમારી ભેગું સ્થાનક આપશું એમ એટલે ગળદરામાં સ્થાન આપ્યું એટલે રાંગણીમાંનું આપણે જે પાછળ ગુફા છે ત્યાં ત્રણેય પઠાપીર ભૂતડા અને સિકોતેર ત્રણેય છે અને આપણે માતાજીને હારો છે એના નિવેદ કરી છે એટલે માતાજી વચને બંધાણા થાય ખાસ મહત્વમાં તો આપણે માતાજી અહીં અષાઢી બીજનું શરીર જે ગયેલું એ દિવસ અષાઢી બીજનો હતો એટલે અષાઢી બીજે માતાજી શક્તિ સ્વરૂપે પ્રગટ થયા એટલે આપણે એ જન્મદિવસ તરીકે અહીં અષાઢી બીજનો ઉજવીશ ત્યારે માતાજીના 56 ભોગ 52 ગજની ધજા અન્નકૂટનું દર્શન રથયાત્રા આ બધું અષાઢી બીજના દિવસે હોય આપણે આ ગળદરાનું જે પવિત્ર ભૂમિ છે જે આ ધાર્મિક જે સ્થાન છે માતાનું અને અહીં આવતા ભક્તોને મારી ખાસ નમ્ર અપીલ કે કોઈ જગ્યાએ કચરો કે ગંદકી ન કરવી અને સાફ સફાઈમાં પૂરું જે સહયોગ અમારા સ્ટાફને અને બધા મંદિરના ટ્રસ્ટીઓને મળે એ રીતે થોડું ભક્તોને ધ્યાન આપવા વિનંતી એક્ઝેક્ટ મિત્રો આપણે ખોડિયાર ડેમ ઉપર આવી ગયા છીએ ખોડિયાર ડેમનો નજારો પણ હું તમને બતાવીશ એ પહેલાં આ ડેમનો એક દરવાજો ખુલ્લો છે તો એ વ્યૂ પણ તમને દેખાડી દઉં અને અદ્ભુત નજારો મિત્રો તમે જોશો આ વિડીયોના માધ્યમથી તો આ તો મિત્રો ગળધરા ખોડિયાર માતાજીનો બ્લોગ મને આશા છે કે તમને ગમ્યો હશે જો આ બ્લોગ તમે ફેસબુક પેજ ઉપર નિહાળી રહ્યા છો તો ફેસબુક પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં અને યુટ્યુબ ચેનલ પર નિહાળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો આવા જ પ્રકારના ધાર્મિક અને પ્રવાસ સ્થળના વિડીયો નિહાળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને હા જો હજુ સુધી તમે મને સોશિયલ મીડિયા પર ફોલો ના કરતા હો તો લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો તો આજના આ વિડીયોમાં બસ એટલું જ ફરી મળશું આવા જ નો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત